सरदार पटेल एजुकेशनल इंस्टीट्यूशन चालित श्रीमती एमएस लखाणी कन्या विद्यालय प्राथमिक विभाग धोरण 4 विषय पर्यावरण पाठ 6 रियानी मुसाफरी। चलो बाळको आपणे आ पाठनी समजूती मेळवीए। रिया अने तेनी सखी जिया खूब ज उत्साहित हता। तेओ ट्रेननी मुसाफरीथी वापी जवाना हता। वेकेशन होवाथी रिया तेना मामाना घरे जती हती अने जिया कुटुंब साथे दमण फरवा जवानी हती। बन्ने कुटुंबने साथे जवानुं नक्की थता रियाना पिता बन्ने कुटुंब माटे 15 दिवस पहला ज रेलवेनी टिकिटनुं बुकिंग करावी आव्या हता। हा बाळको, कोई पण मुसाफरीमां जो तमारे लांबी मुसाफरी करवानी होय तो तमारे बुकिंग अगाउथी ज करावी लेवू जोईए। तेमनी मुसाफरीना मात्र 2 ज दिवस बाकी हता त्यां जिया खूब ज बीमार थई। डॉक्टरे तेने आराम करवा कह्युं हतुं। तेथी जियाना कुटुंबे तेमनी टिकिट रद्द करावी पड़ी। बन्ने सखीओ खूब दुखी हती कारण के तेओए मुसाफरी वक्ते शुं करशे तेना केटलाक आयोजनो कर्या हता, पण जियानुं जवानुं बंध रहेता रिया निराश थई हती। हा बाळको, तमे पण कोई जग्याए मुसाफरी माटे जवानुं होय तो अगाउथी ज आवुं बधुं आयोजन करी राखो छो। तेवी ज रीते रिया अने जियाए अगाउथी ज घणी बधी बाबतोनું આયોજન કરેલું હતું। જીયાએ કહ્યું, મને એક યુક્તિ સૂજે છે। તેણે રિયાને કહ્યું, તું નિરાશ ના થઈશ, તું તારી મુસાફરી વિશે બધું એક ડાયરીમાં લખજે અને મોબાઈલમાં ફોટા અને વિડીયો પણ લેજે। તું જ્યારે પાછી આવીશ ત્યારે હું તારી ડાયરી વાંચીશ તથા ફોટા અને વિડીયો પણ જોઈશ। બાળકો, તમે પણ કોઈ જગ્યાએ મુસાફરીમાં જાઓ અથવા તો કોઈ પ્રવાસે જાઓ ત્યારે તમે આ રીતના ડાયરી છે એ બનાવજો। રિયા તેના ઘરે ગઈ, એક નોટબુક અને પેન શોધીને તેના ઠેલામાં મૂકી। વિચારો અને લખો, તમે ક્યાં ક્યાં વાહનોમાં મુસાફરી કરી છે? બાળકો, અહીં તમે જે વાહનમાં મુસાફરી કરી હોય તે વાહનના નામ અહીં લખવાના છે। જેમ કે ઉદાહરણ તરીકે સ્કૂટર, રિક્ષા, કાર, બસ, ટ્રેન, પ્લેન વગેરે વાહન। બીમાર અવસ્થામાં જીઆઈ મુસાફરી કરી હોત તો શું મુશ્કેલી પડત? બીમાર અવસ્થામાં જીઆઈ મુસાફરી કરી હોય તો મુસાફરીનો આનંદ એ માણી શકે નહીં। તેને બેસવામાં, આરામ કરવામાં, ચાલવામાં મુશ્કેલી પડે। ચલો બાળકો, હવે રિયાની મુસાફરી શરૂ થાય છે અને તે પોતાની ડાયરીમાં નોંધ કરે છે। સૌ પ્રથમ લખે છે તારીખ। તારીખ છે 28 મે। સમય છે 9:55। રેલવે સમયપત્રકમાં જોઈએ તો 22:55। આજે પૂનમનો દિવસ હતો। અમે સાંજનું ભોજન કરીને રિક્ષામાં બેસી ગાંધીધામ રેલવે સ્ટેશને પહોંચ્યા। થોડીક વારમાં ટ્રેન પ્લેટફોર્મ પર આવીને ઊભી રહી। અમે જોયું તો ટ્રેનમાં મુસાફરો બેઠેલા હતા। ટ્રેન સાંજના 7:55 કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી ચાલી હતી। અમારી ટ્રેનનું નામ કચ્છ એક્સપ્રેસ હતું। બાળકો, રિયા જે ટ્રેનમાં મુસાફરી કરવાની હતી તે ટ્રેનનું નામ છે કચ્છ એક્સપ્રેસ। તે કચ્છ જિલ્લાના મુખ્ય મથક એટલે કે ભુજથી નીકળી હતી। જ્યારે અમે અમારા ડબ્બા પાસે ગયા ત્યારે ખૂબ જ મૂંઝવણ હતી। એક જ દરવાજેથી મુસાફરો ઉતરતા હતા અને બીજા પોતાનો સામાન
અંદર મૂકીને ચડતા હતા. થોડું ધક્કા મૂકી જેવું જણાતા પપ્પાએ કહ્યું, ટ્રેન અહીંયા 15-20 મિનિટ ઊભી રહેશે, એટલે આપણે શાંતિથી ચડીએ, ઉતાવળ કરશો નહીં. અમે અમારા ડબ્બામાં આવી અમારી બેઠક શોધી સામાન યોગ્ય જગ્યાએ ગોઠવીને બેઠા. સમય થતાં ટ્રેન ઉપડી ત્યાં સુધીમાં મોટાભાગના મુસાફરો પોતાની બેઠક શોધીને બેઠા. મને અને મમ્મીને બારી પાસે બેઠક મળી હતી. પપ્પા અને હિમાક્ષને વચ્ચેની બેઠક મળી હતી. અમારી સાથે બીજું એક કુટુંબ પણ ડબ્બામાં હતું. તે આગળના સ્ટેશનેથી બેઠા હોય તેવું લાગ્યું. તેમની સાથે અમારી ઉંમરના બે બાળકો પણ હતા. તેમને બે બેઠક ઉપરની અને બે બેઠક બાજુમાં ઉપર નીચે મળી હતી. બાળકો, તમે પણ ટ્રેનમાં મુસાફરી કરી હશે. ટ્રેનમાં છે એ ડબ્બો મોટો હોય છે, બેઠક પણ ઘણી બધી હોય છે. તો આવી રીતના આપણી સાથે બીજા કુટુંબો પણ મુસાફરી કરતા હોય છે. થોડા સમય પછી ટિકિટ તપાસવા ટિકિટ ચેકર આવ્યા. તેમણે અમારી ટિકિટ ચકાસીને ખાતરી કરી કે અમે અમારી યોગ્ય બેઠક પર બેઠા છીએ કે નહીં. રિયાના પપ્પાએ ટ્રેનના ડબ્બામાં શાંતિથી ચડવાનું કેમ કહ્યું હશે? રિયાના પપ્પાને ખબર હતી કે આ સ્ટેશન પર ટ્રેન છે એ 15-20 મિનિટ સુધી ઊભી રહેશે, એટલા માટે તેમણે શાંતિથી ચડવાનું કહ્યું. તમે મુસાફરી વખતે ટિકિટ તપાસનારને કેવી રીતે ઓળખશો? હા બાળકો, રેલવે સ્ટેશન પર જુદા જુદા કર્મચારીઓ કામ કરતા હોય છે. તેમાં આપણે ટિકિટ તપાસનારને કેવી રીતે ઓળખીએ? તો કે ટિકિટ ચેકર હોય એમનો યુનિફોર્મ હોય છે, તેઓ કાળો કોટ અને માથે ટોપી પહેરી રાખે છે, તેમના કોટ પર નેમ પ્લેટ લખેલી હોય છે, તેના હાથમાં મુસાફરોના નામની યાદી હોય છે. તેના ઉપરથી ટિકિટ તપાસનારને ઓળખી શકાય. ટિકિટ તપાસનાર ટિકિટમાં કઈ વિગતો તપાસીને ખાતરી કરે છે તે જાણીએ. ટિકિટ તપાસનાર તમારી પાસેથી ટિકિટ માગે છે અને પોતાના પત્રકમાં લખેલી વિગતોની ચકાસણી કરે છે. તેમાં તારીખ, નામ, ઉંમર, બેસવાનું અને ઉતરવાનું સ્થળ વગેરે બાબતો તપાસે છે. હવે ઘડિયાળમાં 22:15 મિનિટ એટલે કે 10:15 થયા છે. અમારી ટ્રેન 1 કલાક ચાલી હશે ત્યાં સ્ટેશન આવ્યું અને ટ્રેન ઊભી રહી. મેં બારીમાંથી જોયું તો ત્યાં સામખિયાળી જંકશન લખેલું હતું. મેં પપ્પાને પૂછ્યું, આ સ્ટેશનના નામની પાછળ જંકશન કેમ લખેલું છે? પપ્પાએ મને સમજાવ્યું કે જે રેલવે સ્ટેશનની આગળ જવા માટે 2 કે તેથી વધારે રેલવે માર્ગ છૂટા પડતા હોય તેવા રેલવે સ્ટેશનને જંકશન કહેવાય છે. આ સ્ટેશનથી 2 રેલવે માર્ગ છૂટા પડે છે. આપણી ટ્રેન જે માર્ગ પરથી જવાની છે તે અમદાવાદ તરફનો માર્ગ અને બીજો માર્ગ પાલનપુર તરફ જશે. 2-3 મિનિટ પછી ટ્રેન ઉપડી. આગળ 2 માર્ગ છૂટા પડતા હતા તે પપ્પાએ મને બારીમાંથી બતાવ્યું. ત્યાંથી અમારી ટ્રેન થોડી આગળ નીકળી. મારી નજર બારી બહાર જ હતી. પૂનમના ચંદ્રમાના પ્રકાશમાં ખુલ્લા મેદાનમાં સફેદ ચાદર પાથરી હોય તેવું દૂર દૂર સુધી દેખાતું હતું. પપ્પાએ મને કહ્યું કે આ કચ્છનું નાનું રણ છે અને જે સફેદ ચાદર જેવું દેખાય છે તે જમીન ઉપર જામેલા મીઠાનો થર છે. આ વિસ્તારમાં અગરિયાઓ મીઠાના અગર બનાવીને મીઠું પકવે છે. ત્યાં તો મીઠાના મોટા મોટા ઢગલા પણ જોવા મળ્યા. આ બાળકો, કચ્છના નાના રણમાં
મીઠું પકવવામાં આવે છે। ટ્રેન ઝડપથી આગળ ચાલતી હતી। થોડેક દૂર ચંદ્રમાના આછા પ્રકાશમાં પુલ જેવું દેખાતું હતું। તેના પરથી વાહનોની લાઈટો દેખાતી હતી। અમારી ટ્રેન તે સમયે પુલ પરથી પસાર થઈ રહી હતી। મેં પપ્પાને પૂછ્યું કે આ કયો પુલ છે? તેમણે કહ્યું, આ સૂરજબારી પુલ છે, જેને કચ્છનું પ્રવેશદ્વાર પણ કહેવામાં આવે છે। તેમણે તે પણ કહ્યું કે જ્યારે આ પુલ ન હતો ત્યારે અમદાવાદ તરફ જતી બધી જ ટ્રેનો પાલનપુર થઈને અમદાવાદ જતી, જેમાં ખૂબ સમય જતો। મેં તરત પપ્પાને પૂછ્યું, આગળ આપણે જે બે રેલ માર્ગ જુદા પડતા જોયા તેમાં પાલનપુર તરફનો માર્ગ હતો ત્યાંથી જ ને? પપ્પાએ કહ્યું, હા, ત્યાંથી ટ્રેન જતી હતી। હવે રાત્રિના 11 વાગ્યા એટલે પપ્પાએ સૂઈ જવા કહ્યું। મમ્મીએ અમને અમારી બેઠક પર ચાદર પાથરી આપી। ડબ્બામાં બીજા મુસાફરો પણ ઊંઘવાની તૈયારી કરતા હતા। ટ્રેનમાં ટોયલેટની સગવડ પણ હતી। હું મમ્મી સાથે ટોયલેટ જઈ આવી અને સૂઈ ગઈ। તમે ક્યારે ટ્રેનની મુસાફરી કરી છે? જો હા, તો ક્યાંથી ક્યાં સુધી? જો બાળકો, તમે ટ્રેનની મુસાફરી કરી હોય તો અહીંયા લખવાનું હા, અને તમે ક્યાંથી ક્યાં સુધીની મુસાફરી કરી છે તે નામ લખવાનું છે। ટ્રેનમાં કઈ કઈ સગવડો હોય છે તે વિગતે લખો। બાળકો, તમે જો ટ્રેનમાં મુસાફરી કરી હશે તો તમને ખ્યાલ જ છે કે ટ્રેનમાં બેસવા માટેની સીટ હોય છે, ગરમીથી બચવા માટે પંખા અને એસીની પણ સગવડ હોય છે, ટોયલેટની પણ વ્યવસ્થા હોય છે। જો લાંબી મુસાફરીવાળી ટ્રેન હોય તો રસોડાની સગવડ પણ હોય છે, સુવા અને ઓઢવા માટેની સગવડ પણ હોય છે। નિયમિત ટ્રેનમાં સાફ સફાઈ પણ કરવામાં આવે છે। બાળકો, આવી ઘણી બધી સગવડો છે એ તમને રેલવેમાં મળે છે, પરંતુ રેલવે એટલે કે ટ્રેન એ રાષ્ટ્રીય સંપત્તિ છે, માટે આપણે જ્યારે તેમાં મુસાફરી કરતા હોઈએ ત્યારે આપણે પણ ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે। ડબ્બામાં સાથે બેસેલા મુસાફરોને નુકસાન ન પહોંચાડવું, ખલેલ ન પહોંચાડવી, ડબ્બામાં આપણો કચરો જ્યાં ત્યાં ફેંકવો નહીં, સીટને ફાડવી કે તેના પર કંઈ લખાણ ન કરવું, આવી બધી ઘણી બધી બાબતો છે જે આપણે પણ ધ્યાન રાખવી જોઈએ। એટલે કે રિયાએ ઊંઘવા પ્રયત્ન કર્યો, પણ ટ્રેનના અવાજમાં ઊંઘ આવતી ન હતી। અમારા ડબ્બામાં બીજું કુટુંબ હતું, તેમાં મારી ઉંમરની છોકરી હતી, તેને પણ મારી જેમ ઊંઘ આવતી ન હતી। અમે બંને થોડી વાતો કરી। તેનું નામ ફિયોના હતું, તેની પાસે થોડી વાર્તાની ચોપડીઓ હતી। મેં પણ તેની પાસેથી એક ચોપડી લઈ વાંચવાનું ચાલુ કર્યું। વાંચતા વાંચતા મને ક્યારે ઊંઘ આવી ગઈ તેની ખબર જ ના પડી। અચાનક મારી આંખ ઉઘડી ગઈ। બારીમાંથી બહારની લાઇટનો પ્રકાશ આવતો હતો। મેં બેઠા થઈને બારીમાંથી જોયું તો કોઈ મોટું શહેર આવ્યું હોય તેવું લાગતું હતું। ટ્રેન પસાર થઈ રહી હતી। ચારે બાજુ રોશનીથી શહેર સુંદર લાગતું હતું। આવું સુંદર દ્રશ્ય મેં મારા ગાંધીધામમાં ક્યારેય જોયું નથી। ચારે બાજુ બહુમાળી મકાનો અને સુમસામ વાતાવરણમાં ટ્રેન સડક માર્ગના પુલો નીચેથી તો ક્યાંક ફાટકવાળા માર્ગ વચ્ચેથી પસાર થઈ રહી હતી। મમ્મીનો મોબાઈલ લઈ
મેં રાત્રિના સુંદર દ્રશ્યોના ફોટા અને વિડીયો લીધા, જે જોવાની ખૂબ મજા આવશે. રાત્રિના 2:30 કલાક એટલે કે 2:30 વાગ્યા છે. અમારી ટ્રેન એક મોટા સ્ટેશને આવીને ઊભી રહી. પપ્પા પણ જાગી ગયા હતા. તેમણે કહ્યું કે અમદાવાદ આવી ગયું. ત્યાં તો વિવિધ વસ્તુઓ વેચનારા ફેરિયાઓના અવાજથી વાતાવરણ ઘોંઘાટવાળું થઈ ગયું. ચાય, ગરમ ચાય, ગરમા ગરમ ભજીયા, પૂરી શાક, ઠંડા પાણીની બોટલ, વડાપાવ, વડાપાવ, કેળા, ચીકુ, સફરજન જેવા અવાજો સાંભળાવા લાગ્યા. પપ્પાએ કહ્યું કે ટ્રેન અહીં 20-25 મિનિટ ઊભી રહેશે. પપ્પા પાણીની બોટલ ભરવા નીચે ઉતર્યા. હું પણ તેમની સાથે નીચે ઉતરી. બાળકો, રેલવે સ્ટેશન હોય ત્યાં સ્ટેશનમાં કેન્ટીન પણ હોય છે અને આવું ખાવાની ચીજવસ્તુઓ વેચવા માટે ફેરિયાઓ પણ હોય છે. પ્લેટફોર્મ પર ખૂબ જ ભીડ હતી. મુસાફરો ફેરિયાઓ પાસેથી ખરીદી કરતા હતા. બીજી ઘણી બધી ટ્રેનો પણ ઊભી હતી. લાલ રંગના કપડાવાળા માણસો સામાન ઉપાડીને દોડાદોડી કરતા હતા. માઇકમાં જરૂરી સૂચનાઓ આપવામાં આવતી હતી. કેટલાક મુસાફરો પોતાની ટ્રેનની રાહ જોઈને બેઠા હતા. મને તો આ બધું જોવાની ખૂબ જ મજા પડી ગઈ. અમે પણ ફેરિયા પાસેથી કેળા અને ચીકુ લઈ ડબ્બામાં બેઠા. હવે રાત્રિના 3:45 કલાક એટલે કે 4:15 થયા હતા. સમય થતાં ટ્રેન ઉપડી. અમે કેળા અને ચીકુ ખાધા પછી હું ટોયલેટ જઈ આવી. હવે ઊંઘ આવતી ન હતી. મારી પાસે સાપસીડી રમતનું બોર્ડ અને રમવાનો પાસો હતો. મેં હિમાક્ષે અને ફિયોનાએ થોડો સમય સાપસીડીની રમત રમી. એટલામાં નડિયા સ્ટેશન આવ્યું અને જ્યાં ફિયોનાને ઉતરવાનું હતું. ફિયોના અમને આવજો કહી ઉતરી ગઈ. પછી હું અને હિમાક્ષ સૂઈ ગયા. બાળકો, તમે ક્યારેય રાત્રિના સમયે રેલમાર્ગ કે સડક માર્ગે મુસાફરી કરી છે? તમે તે વખતે રસ્તામાં શું શું જોયું હતું તે વિગતે લખો. બાળકો, જો તમે કોઈવાર આવી મુસાફરી કરી હોય તો તેની વિગત જે અહીં લખવાની છે. રિયાએ ચાલુ ટ્રેને અમદાવાદમાં શું શું જોયું તે લખો. તો કે જ્યારે ટ્રેન અમદાવાદમાં આવી ત્યારે રિયાએ મોટા મોટા પુલો જોયા, મોટા બિલ્ડિંગો જોયા અને શહેરમાં થતી લાઇટિંગ જોઈ, મોટા મોટા કારખાના, શોપિંગ મોલ અને લોકોની અવર જવર થતી હતી તે બધું જોયું. બાળકો, તમે મુસાફરી કરતી વખતે સ્ટેશન પરના ફેરિયાઓ પાસેથી ખરીદી કરી છે? જો હા, તો તેની યાદી તૈયાર કરો. બાળકો, જેમ રિયાએ કેળા અને ચીકુ ખરીદ્યા તેમ તમે પણ જે કાંઈ વસ્તુ ખરીદી હોય તેની યાદી છે એ અહીં આ કોષ્ટકમાં કરવાની છે. અમદાવાદના પ્લેટફોર્મ પર રિયાએ શું શું જોયું? અમદાવાદના સ્ટેશન પર રિયાએ જોયું તો પ્લેટફોર્મ પર ખૂબ ભીડ હતી. મુસાફરો છે એ ફેરિયાઓ પાસેથી ખરીદી કરતા હતા. બીજી ઘણી બધી ટ્રેનો પણ આવીને ઊભી હતી. ફેરિયાઓ વસ્તુઓ વેચવા માટે અવાજ પણ કરતા હતા. પુલી એટલે કે લાલ રંગના કપડાવાળા માણસો એ સામાન ઉંચકીને દોડાદોડી કરતા હતા. પ્લેટફોર્મ પર માઇકમાં જરૂરી સૂચનાઓ આપવામાં આવતી હતી. કેટલાક મુસાફરો છે એ પોતાની ટ્રેનની રાહ પણ જોઈને બેઠા હતા. આવું બધું છે એ અમદાવાદના પ્લેટફોર્મ પર તેમણે જોયું. અમદાવાદના પ્લેટફોર્મ પર રિયાને ક્યાં ક્યાં અવાજો સાંભળવા મળ્યા?
અમદાવાદના પ્લેટફોર્મ પર રિયાને ઘણા બધા આવાજો સાંભળવા મળ્યા, જેમ કે ચાય, ગરમાગરમ ચાય, ગરમાગરમ ભજીયા, પૂરી શાક, ઠંડા પાણીની બોટલ, વડાપાઉં, કેળા, ચીકુ, સફરજન જેવા અવાજો સાંભળવા મળ્યા. હજુ છે એ રિયાની મુસાફરી શરૂ જ છે. આપણે પછીના તાસમાં આગળ આપણે અભ્યાસ કરીશું.